વિકસિત ગુજરાત વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે મારી યુવા શક્તિ એના પર મારો ભણો છે। યુવા શક્તિને શિક્ષણ મળે, યુવા શક્તિને સ્કિલ ડેવલપમેન્ટ થાય, એના કૌશલનો વિકાસ થાય, એના ઉપર અમારું ફોકસ છે। નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અને એમાં પણ નાનકડા એટલે 5મા 7મામાંથી વિદ્યાર્થીઓને કોડિંગની શિક્ષણ ડિજિટલ ઇન્ડિયાની મૂવમેન્ટના ભાગરૂપે એના માટેની ટ્રેનિંગની શરૂઆત કરી રહ્યા છે। પહેલી વાર ખેલકૂદને સ્પોર્ટ્સની દુનિયામાં હવે હિન્દુસ્તાન ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે, ત્યારે શાળાની અંદર ખેલકૂદને પણ એક વિષય તરીકે અમે આગળ વધાર્યું છે। ગરીબનું બાળક ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવે, ગરીબનું બાળક એન્જિનિયર થવાની ઈચ્છા ધરાવે, પરંતુ ભાષા આડે આવે, શહેરમાં જાય, અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણે, એ ગરીબનું ગજું ના હોય, તાકાત હોય, બુદ્ધિ હોય, બધું હોય, પણ ભાષાના કારણે એના ભણતરમાં વિલંબ થતો હોય। આપણે નક્કી કર્યું, અને મને હજુ એ સમજણ નથી પડતી કે પણ કોઈ ડૉક્ટર હોય ભાઈ, અમેરિકાથી ભણીને આવ્યો હોય, ઇંગ્લેન્ડથી ભણીને આવ્યો હોય, એના ત્યાં કોઈ દર્દી જાય, એ દર્દી પેટમાં દુખે છે, એને અંગ્રેજીમાં કે ગુજરાતીમાં કહે, ગુજરાતીમાં જ કહે ને। માથું દુખે છે, ગુજરાતીમાં જ બોલે ને ભાઈ। પગમાં તકલીફ છે, એ વાત ગુજરાતીમાં જ બોલે ને। તો પછી ડોક્ટરો ગુજરાતીમાં ભણે તો શું વાંધો જ ભાઈ। આપણે નક્કી કર્યું છે કે આ દેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગના શિક્ષણ પણ માતૃભાષામાં થવા જોઈએ, જેથી કરીને ગરીબ માનો દીકરો પણ ડોક્ટર બની શકે, મધ્યમ વર્ગના પરિવારના સંતાનો પણ ડોક્ટર એન્જિનિયર બની શકે। ગુજરાતી મીડિયમ ભણીને આવ્યો હોય ને તો પણ સારામાં સારો ડોક્ટર બની શકે, એના માટે આપણે કામ આદર્યું છે ભાઈઓ। યુવાઓના સશક્તિકરણની વાત, આજે ડિજિટલ ઇન્ડિયા, આજે દુનિયાની અંદર એક વાતનો ડંકો વાગે છે। હમણાં હું બાલી ગયો હતો G20ની સમિટમાં, ભારતે ડિજિટલ ઇન્ડિયા તરીકે જે ક્રાંતિ કરી છે અને એમાં એણે સામાન્ય માનવીને એમ્પાવરમેન્ટ માટે કામ કર્યું છે, એની વ્યાપક ચર્ચા હતી। આજે લેનદેન, ખરીદવાનું, વેચવાનું કામ યુપીઆઈ મોબાઈલ એપ પરથી થાય છે। તમને મારા જામનગરના ભાઈઓ બહેનો જાણીને આનંદ થશે, દુનિયાની અંદર ડિજિટલ પેમેન્ટમાં 40% એકલા હિન્દુસ્તાનમાં થાય છે। આખી દુનિયા 60%માં અને હિન્દુસ્તાન એકલું 40%માં। આ તાકાત આપણી છે। આજે ગામે ગામ સસ્તા મોબાઈલ પહોંચ્યા છે, સસ્તા ડેટા પહોંચ્યા છે। કોંગ્રેસની જો સરકાર હોત ને ભાઈ, તો મોબાઈલ ફોન પણ બહારથી લાવવા પડ્યા હોત। આજે ભારત દુનિયામાં બીજા નંબરનો દેશ બની ગયો છે, જે મોબાઈલ ફોન બનાવે છે, અને આખી દુનિયામાં કરોડોની તાદાદમાં ભારતમાં બનેલા મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે, અને મોબાઈલ પર લખેલું છે મેડ ઇન ઇન્ડિયા। ભારતના મોબાઈલ સસ્તા મળવા માંડ્યા, ગરીબ પરિવાર સુધી મોબાઈલ પહોંચી ગયો। મોબાઈલ ફોન એ ગરીબને એમ્પાવર કરવાનું સાધન બની ગયો। કોંગ્રેસના જમાનામાં મોબાઈલમાં શું થયું ભાઈ? 2Gના ગોટાળા થયા, આ ગોટાળાના પરિણામે ઇન્ટરનેટ મોંઘા થયા। આજે અગર કોંગ્રેસની સરકાર હોત તો તમારા ટેલિફોનનું બિલ, મોબાઈલ ફોનનું બિલ 300-400 ના આવતું હોત, ઓછામાં ઓછું 4,000 થી 5,000 રૂપિયા મહિનાનું આવતું હોય। આજે તો ફોન ગમે તેટલો કરો મફતમાં। અહીંયા જામનગરમાં આટલી બધી ફેક્ટરીઓ છે, બધા અન્ય રાજ્યોના લોકો અહીંયા રહે છે, હા જ પડે મોબાઈલ ફોન પર બેસી જાય, ઘરના બધા લોકો જોડે વાત કરે, 1 રૂપિયાનો ખર્ચો નહીં। આ કામ આપણે કર્યું છે। ગામો ગામ ગરીબ પરિવારના યુવકો दुनिया भर में घेर बेसीने वांचवानो अभ्यास करवानो। आपणे गरीब बाळको माटे एक निर्णय कर्यो तो कोरोना काल में कि रेलवे स्टेशन नु वाईफाई मफत करी दो। अनेक संतानो रेलवे प्लेटफॉर्म पर जता सांजे अने एमने जे एग्जाम आपवानी होय वांचे अने एमांथी सारी सारी नौकरीओ मेळवी लेती। टेक्नोलॉजी नो केवी रीते उपयोग करी शकाय ए आपणे करी बताव्युं। अने मोबाइल फोन आज सशक्तिकरण माटे વીજળી પાણી વિના ભાઈઓ બહેનો એને આવશ્યકતા હોય। એક બીજું આપણે કામ કર્યું છે ડ્રોન દ્વારા જમીનની માપણી ખેડૂતોને એનું સર્ટિફિકેટ મળે 7-12ના ઉતારાની બધી વિગતો મળે। આ બધી ચીજોને મોબાઈલ ફોન દ્વારા સુવિધા મળે એનું કામ કર્યું છે। અને આ બધું કામ કરવામાં બધી વિચોલિયા સંબંધિત બધા कटकी कंपनी बदी खत्म थी गई। भाईओ सरकार नी मदद थी सीधा पैसा बैंक ना खाता में जमा थाय। 5G पण हवे आववानी तैयारी में छे। लगभग जिला मथकों सुधी 5G नी शुरुआत थी गई है और धीरे धीरे 5G पण पहोंचवानुं छे। आ डिजिटल इंडिया नो विस्तार जेनो सौथी वधारे लाभ मारी युवा पेढ़ी ने मळवानो छे अने युवा पेढ़ी में एक ताकत आववानी छे।